સરકારી તો માણા વધારે તાલુકાના કોઠારિયા ગામે આત્મવિલોપનનો પ્રયાસ કર્યા બાદ ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં જૂનાગઢની હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા જગદીશ ભોજા રાઠોડે જેની સામે ફરિયાદ કરી હતી તેવા ચાર આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. જ્યારે પોલીસે આ મામલે એવો ખુલાસો પણ કર્યો છે કે જગદીશે જેની સામે ફરિયાદ કરી છે તેમાંથી એક પણ વ્યક્તિ જુગારની રેડ દરમિયાન પકડાયો ન હતો. માણાવદર તાલુકાના કોઠારિયા ગામના જગદીશ ભોજા રાઠોડ નામના યુવાને પોતાની જાતની સળગાવી દઈ આત્મવિલોપનનો પ્રયાસ કરતા તેને ગંભીર હાલતમાં જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેમને પોતાના મરણમુખ નિવેદનમાં લખાવ્યું હતું કે 3 દિવસ પહેલા કોઠારિયા ગામે પોલીસે જુગાર મામલે રેડ કરી હતી. તેનો ખાર રાખી 4 લોકોએ તેને મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે પોલીસે જગદીશની ફરિયાદના આધારે સંજય ભગાભાઈ ચાવડા, રણજીત લક્ષ્મણભાઈ ચાવડા, કરસન બાલા અને ટીનો આહીરની ધરપકડ કરી છે અને આ ધરપકડ બાદ પોલીસે ખુલાસો કર્યો છે કે જેની સામે જગદીશે ફરિયાદ કરી છે તેમાંથી એક પણ વ્યક્તિ જુગાર રમતા ઝડપાયો ન હતો. એટલું જ નહીં, પોલીસને જુગારની બાતમી પણ જગદીશ રાઠોડે આપી ન હતી. આ પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. માનવદરની કોઠારિયા ગામે ફરિયાદી અને આ કામની ભોગ બનનાર જગદીશભાઈ રાઠોડે પોતાની ઘરે પોતાની ઉપર કેરોસીન નાખીને પોતાને સળગાવી દીધા હતા અને અત્યારે એ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં દાખલ છે. આ કેસમાં જે તે તારીખે પોલીસ માનવદર તરફથી એટ્રોસિટી કલમની હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે. ખરેખર બનાવની હકીકત આરોપી બનાવની હકીકત ભોગ બનનાર તરફથી એવું કહેવામાં આવ્યા હતો કે ગઈ 23 તારીખે બીમા ઘેરી દિવસે માનવદર પોલીસે કોઠારિયા ગામે કરેલ રેડમાં ભોગ બનનારની હિસાબથી કે એને આપેલ બાતમીને આધારે પોલીસને રેડ કરેલ હતી એવું ભોગ બનનારની કહેવાનું છે. અને આની મંદુપની કારણે આ જુગાર ધારામાં જે આરોપી પકડાયેલ છે એને પરેશાન કરતા હતા, એની એ વાત લાગી જતા એ પોતાની ઉપર કેરોસીન નાખીને આત્મદહનની પ્રયાસ કરેલ હતો. પરંતુ અમે અમારી રીતે તપાસ કરતા મારા પોલીસને પૂછપરછ કરતા પોલીસ રેડ પાર્ટી એવું જણાવેલ છે કે બીમાગીરીના દિવસે પોલીસે કરેલ કેસમાં કોઈપણ પ્રકારની બાતમી જગદીશભાઈ પાસેથી પોલીસને મળેલ નથી. પોલીસની બીજા બાતમી આધારે અને પેટ્રોલિંગ હતા એ દરમિયાન મળેલ બાતમીના આધારે આ રેડ કરેલ હતી. વૈશાલી કગરાણા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ.